गुड मॉर्निंग बाड़को, जय श्री कृष्ण। वेलकम टू माय यूट्यूब चैनल। घसारानुं सरस मजानुं चेप्टर बाड़को चाले छे। अगाउ वात करेली ते मुजब आ चेप्टरमां थियरीनुं प्रमाण पण घणुं छे, पण थियरी महत्वनी छे, दाखला माटे पण जरूरी छे। तो आजे बाड़को आगळ आपणे वात करीशुं के ज्यारे आपणे दाखलामां घसारानी रकम शोधवानी आवशे, घसारानो दर टकावारी नक्की करवानी आवशे, त्यारे कई कई बाबतो, कया कया परिबळो आपणे ध्यानमां लेवाना छे एनी आपणे वात करीए। तो सौ प्रथम छे बाळको मिलकतनी पड़तर किंमत। घसारानी गणतरी करती वखते पड़तर किंमत, कोस्ट वेल्यू ध्यानमां लेवानी छे। पड़तर किंमत एटले कोस्ट वेल्यू। आ पड़तर किंमत शुं छे? कोई एक यंत्र 96,000 रुपया में खरीदवामां आवे, एने कारखाना सुधी लावानो अने गोठवानो बीजो खर्च 4,000 रुपया थाय, तो आ खरीद किंमत 96,000 वत्ता अन्य खर्च 4,000, बन्नेनो टोटल 1,00,000 रुपया थशे मिलकतनी पड़तर किंमत। त्यार पछी छे बाळको मिलकतनु अंदाजित आयुष्य। आपणे कोई पण मिलकत खरीदेली होय तेनु आयुष्य अमर्यादित न होय, मर्यादित होय। आश्रे केटला वर्षो सुधी चालशे ए आयुष्यनो अंदाज मेळवामां आवे छे। 8 वर्ष, 10 वर्ष, 15 वर्ष, आ छे अंदाजित आयुष्य। त्यार पछी छे बाळको मिलकतनी अंदाजित भंगार किंमत। क्या जे 1,00,000 में लीधेलू यंत्र 10 वर्ष चालशे, तो 10 वर्षना अंतेनी स्क्रेप वेल्यू, भंगार किंमत आश्रे केटली हशे? 5%, 10%, ए छे अंदाजित भंगार किंमत। ત્યાર પછી બાળકો મિલકતનો વપરાશ, એ તો ઘસારો ગણતી વખતે ધ્યાનમાં લેવો જ પડે। કારણ કે મિલકતનો વપરાશ વધશે તો ઘસારાની રકમ વધશે, વપરાશ ઘટશે તો ઘસારો પણ ઘટશે। સમારકામ અને જાળવણી ખર્ચ, મેન્ટેનન્સ, રિપેરિંગ ખર્ચ। બાળકો, હવે મિલકતમાં એવું છે કે મિલકતના વપરાશ દરમિયાન એને લાંબા સમય સુધી સારી રીતે સાચવવા માટે ની જાળવણી રાખવા માટે બીજો ખર્ચ થાય, એ પણ ધ્યાનમાં લેવામાં આવે। આપણી પાસે કોઈ વાહન હોય, ટુ વ્હીલર કે ફોર વ્હીલર, એમાં ખાલી પેટ્રોલ અને ડીઝલ જ નથી નાખવાનું, એ સિવાય નિયમિત અમુક કિલોમીટરના અંતે તમારે એનું એન્જિન ઓઇલ જે છે એ ચેન્જ કરાવવું પડે, નિયમિત એની સર્વિસ કરાવવી પડે, તો આપણા વાહનનું આયુષ્ય વધશે। પછી સમારકામ અને જાળવણી ખર્ચ। પછી છે બાળકો મિલકતમાં રોકાયેલી મૂડીનું વ્યાજ। જો ખાસ સમજો, ધંધાનો માલિક 1,00,000 રૂપિયાનું યંત્ર લાવે છે, તો માલિકની રકમ મૂડી એ યંત્રમાં રોકાઈ જાય છે। જો અન્ય જગ્યાએ આ રકમ રોકવામાં આવે તો 1,00,000 ઉપર માલિકને વ્યાજ મળે બેંકમાં, પોસ્ટ ઓફિસમાં, તો આ 1,00,000 રૂપિયા મિલકતમાં રોકાઈ ગયા છે, તો એ રોકાયેલ મૂડીનું વ્યાજ એ પણ ધ્યાનમાં લેવું પડે। પછી બાળકો નવી શોધખોળ અને સંશોધન। વર્તમાન પરિવર્તનના સમયમાં, ગળાકાપ હરીફાઈના સમયમાં નવા નવા સંશોધનો, શોધખોળ થાય જ છે, તો ઘસારો ગણતી વખતે એ બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવશે। અને છેલ્લે છે અન્ય પરિબળો, કે મિલકત તમે શા માટે ખરીદો છો, એના ઉપયોગનો હેતુ શું છે। પછી તમે જે મિલકત ખરીદેલી છે એના બજાર ભાવમાં ઘટાડો થશે એવી શક્યતા છે, અકસ્માત, કુદરતી પરિબળો વગેરેને લીધે પણ મિલકતને નુકસાન થઈ શકે, તો ઘસારાની રકમ અને દર નક્કી કરતી વખતે આ અન્ય બાબતો પણ ધ્યાનમાં લેવી જરૂરી છે। ફરીથી, ઘસારાની રકમ અને દર નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના 8 પરિબળો, મિલકતની પડતર કિંમત, મિલકતનું અંદાજિત આયુષ્ય, મિલકતની અંદાજિત ભંગાર કિંમત, મિલકતનો વપરાશ, સમારકામ અને જાળવણી ખર્ચ, મિલકતમાં રોકાયેલ મૂડીનું વ્યાજ, નવી શોધખોળ અને સંશોધન, અન્ય પરિબળો જેમાં મિલકતના ઉપયોગનો હેતુ, બજાર ભાવમાં ઘટાડાની શક્યતા, અકસ્માત અને કુદરતી પરિબળો। ક્લિયર? ચાલો બાળકો આગળ વધીએ છીએ। હવે વાત કરીશું ઘસારા પાત્ર મિલકતો એટલે શું, કેવી મિલકતોને ઘસારા પાત્ર મિલકતો ગણવી કે જેના પર ઘસારો ગણી શકાય। તો જુઓ, જે મિલકતની ખરીદી આપણે વેચાણના હેતુથી નથી કરતા, પરંતુ વપરાશના હેતુથી કરવામાં આવે,
કે જેનાથી ધંધાને લાભ થવાનો છે એ કહેવાય ઘસારાપાત્ર મિલકત. આ પહેલો મુદ્દો. જે મિલકત એક કરતા વધુ વર્ષ માટે ઉપયોગમાં લેવાતી હોય એ મિલકતને ઘસારાપાત્ર મિલકત કહેવાય. રોકડ શિલ્લક, બેંક શિલ્લક આ ટૂંકા ગાળાની મિલકતો છે, એ ઘસારાપાત્ર મિલકત નથી. મકાન, યંત્ર, વાહન એક વર્ષથી વધુ સમય માટે ઉપયોગમાં લેવાય છે એટલે ઘસારાપાત્ર મિલકત છે. બીજું, બાળકો, જે મિલકતનું આયુષ્ય મર્યાદિત હોય, અમર્યાદિત નહીં, એ ઘસારાપાત્ર મિલકત છે. પરંતુ જે મિલકતનું આયુષ્ય અમર્યાદિત હોય કે આયુષ્યનો અંદાજ નક્કી કરવો શક્ય નથી એ મિલકત ઘસારાપાત્ર મિલકત ન ગણાય. જેમ કે જમીન, જમીનનું આયુષ્ય કાં તો અમર્યાદિત છે અથવા એનો અંદાજ તમે લગાવી શકતા નથી. એટલે બાળકો, જમીન ઉપર તૈયાર કરેલ મકાન એનો ઘસારો ગણાય પણ જમીન ઉપર ઘસારો ગણાતો નથી. એટલે ફરીથી, ઘસારાપાત્ર મિલકતો એટલે કેવી મિલકતો? એક તો જે મિલકતની ખરીદી વેચાણના હેતુથી નહીં, વપરાશના હેતુથી કરવામાં આવે તે ઘસારાપાત્ર મિલકત છે. એવી મિલકત જે એક કરતાં વધુ વર્ષ માટે ઉપયોગમાં લેવાતી હોય એ ઘસારાપાત્ર મિલકત છે. જે મિલકતનું આયુષ્ય મર્યાદિત હોય એ ઘસારાપાત્ર મિલકત છે. પણ આયુષ્ય અમર્યાદિત છે કે એનો અંદાજ નક્કી કરવો શક્ય નથી એ મિલકત ઘસારાપાત્ર ગણાય નહીં. જેમ કે જમીન, જમીન પર ઘસારો ગણાતો નથી. હવે બાળકો, કઈ કઈ મિલકતો ઘસારાને પાત્ર છે એની યાદી આપણે દાખલા ગણતી વખતે આવી મિલકતો આવશે. તો તમારી સામે 8 અલગ અલગ મિલકતો છે. જુઓ, મકાન, પ્લાન્ટ અને યંત્રો, ફર્નિચર અને ફિક્સચર્સ. ફિક્સચર્સ એટલે જ્યારે મકાન તૈયાર થાય, ઓફિસ તૈયાર થાય ત્યારે ફર્નિચરની સાથે એસી, પંખા, ટ્યુબલાઇટ આ બધું ફિટ કરવામાં આવે, લાઇટિંગ ને બધું, એ ફિક્સચર્સ. છૂટા ઓજારો, પટે રાખેલ મિલકતો એટલે બાળકો આપણી માલિકીની મિલકત નથી, 5, 10, 15 કે 20 વર્ષ, અમુક વર્ષ માટે મિલકત ભાડેથી રાખવામાં આવે, પટે રાખેલ મિલકત. વાહનો, પેટન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ એટલે કે આપણી અદ્રશ્ય મિલકતો. ખાણ, ગેસ, તેલના કૂવા, બરાબર. તો બાળકો આ છે ઘસારાપાત્ર મિલકતો. મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્સર, છૂટા ઓજારો, પટે રાખેલ મિલકતો, વાહનો, પેટન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પાઘડી પણ આવે એમાં, ખાણ, ગેસ અને તેલના કૂવા. ક્લિયર બાળકો? તો આજે આપણે બે મુદ્દાની ચર્ચા કરેલી છે. કયા કયા બે મુદ્દા? તો ઘસારાની રકમ અને ઘસારાનો દર નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કે પરિબળો, અને ઘસારાપાત્ર મિલકતોની સમજૂતી અને તેની યાદી. તો બાળકો, સંપૂર્ણ વિડીયો જોઈ તમામ મુદ્દા બરાબર લખી લેજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો આજે જ કરી દેજો. અહીં અટકીએ છીએ. ગુડ બાય, આવજો.